ડભોઈ પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના ધર્મ ગુરુ મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલાઈહે મસલમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા. ડભોઈ પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના ધર્મગુરુ મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલાઈહે વસલમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમને આ કાર્યક્રમો નિમિત્તે સવારે 8 કલાકે કાઝીવાડા મસ્જિદથી ભવ્ય જુલુસ નીકળ્યું હતું, જે કાઝીવાડાથી નીકળી સ્ટેટ બેંક, વડોદરી, ભાગોળ, તાઈવાગા, કુંભારવાગા, નાંદોદી, ભાગોળ, કડિયાવાડ થઈ વકીલ બંગલા, કનિયાશાળા, લાલ બજારથી ટાવર થઈ પરત કાઝીવાડા શાંતિમય માહોલમાં ઉત્સાહભેર પૂર્ણ થયું હતું. આ પ્રસંગે મૌલાના અનવર અશરફી, જશ્ન ઈદે મિલાદુનબી કમિટીના પ્રમુખ સૈયદ સરફુદ્દીન કાઝી સાહેબ, ઉપપ્રમુખ ઇબ્રાહીમજી ખત્રી, યાકુબભાઈ ઘાંચી, સિકંદરભાઈ લગાણિયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ચોકલેટ, કોલ્ડ્રિંક, સરબત અને ખાણીપીણીના સ્ટોલ ઉભા કરાયા હતા. આ પ્રસંગે માજી ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન નેતા સિદ્ધાર્થભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસ દેશના નાગરિકો માટે ઐતિહાસિક દિવસો હતા. અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો, જે દેશના દરેક નાગરિકે હૃદયપૂર્વક આવકાર્યો છે. આજે મહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ અને જેની ભારતભરમાં એકતા અને શાંતિ જળવાઈ રહે, તેમજ દરેક લોકો મહમ્મદ પયગંબર સાહેબના ઉદ્દેશોને જીવનમાં ઉતારે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અયોધ્યાના ચુકાદાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો, જે અંગે DSP ડોક્ટર સુધીર દેસાઈ દ્વારા જણાવ્યું હતું કે વડોદરા જિલ્લાના 23 જેટલા જુલુસો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા છે. દરેક લોકો આ જ રીતે દેશમાં શાંતિ જાળવી રાખે તે માટે જણાવ્યું હતું. અસલામુ અલયકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. વઅલયકુમ અસલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. આલમ ઇસ્લામ કો આજ કા યે દિન મુબારક હો, જિસ દિન અલ્લાહ તબારક વ તઆલા ને અપને પ્યારે આકા સલ્લલ્લાહુ તઆલા અલયહી વ સલ્લમ કો પૈદા ફરમાયા. તો આજ આકા અલયહિસ્સલામ કી વિલાદત કી ખુશી મે આશિકાન રસૂલ ને કાઝીવાડા ડભોઈ સે જુલૂસ નિકાલા હૈ, ઓર યે જુલૂસ દૂસરે ઇલાકો સે હોતા હુઆ, જામા મસ્જિદ સે ગુજરતા હુઆ, યે બાજારો સે યે જુલૂસ ગુજરતા હુઆ, લોગો કો યે મેસેજ દે રહા હૈ કે જિસ દિન આકા અલયહિસ્સલામ આયે, વો નબી સારી દુનિયા કો અમન ઓર શાંતિ કા પૈગામ દેને કે લિયે આયે થે, લિહાઝા હમ ભી ઇસ મુલ્ક કે અંદર અમન ઓર શાંતિ ચાહતે હૈ. અલ્લાહ આકા કી વિલાદત કે સદકે મે હમારે મુલ્ક મે અમન ઓર શાંતિ અતા ફરમાયે. અસલામ અલયકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. ગઈકાલ અને આજનો દિવસ એ દેશના લોકો માટે, તમામ સમાજના લોકો માટે ઐતિહાસિક દિવસ સાબિત થઈ રહ્યા છે. ગઈકાલે રામ જન્મભૂમિના વિવાદનો કોર્ટ દ્વારા અંત આવ્યો છે અને કોર્ટના ફેંસલાને સમગ્ર સમાજના, સમગ્ર દેશના લોકોએ અત્યંત નમ્રતાપૂર્વક સ્વીકાર્યો છે. આજે મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મદિવસ છે અને સમગ્ર મુસ્લિમ સમાજ આજે એમનો જન્મદિવસ મનાવી રહ્યો છે અને એમના જન્મદિવસ નિમિત્તે હું સૌને મારી શુભકામનાઓ પાઠવું છું અને મોહમ્મદ પયગંબર સાહેબનું જીવન આપણા સૌના માટે એક પ્રેરણારૂપ બની રહે, એમને આપેલી શીખ આપણે જીવનમાં ઉતારી અને જીવનને વધારે સારું બનાવીએ એવી શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા જિલ્લા ખાતે આજરોજ ઈદની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસમય વાતાવરણમાં થઈ રહી છે, સાથે સાથે શાંતિ અને ભાઈચારાનું પણ વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. ઈદની આ ઉજવણી નિમિત્તે વડોદરા જિલ્લાનો પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવેલ છે અને જે માહોલ જોઈ રહ્યા છો એ પ્રમાણે વડોદરા જિલ્લાના 43 જુલુસો જે છે એ ખૂબ સરસ માહોલમાં પસાર થઈ રહ્યા છે. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.